પ્રેક્ટિસ પ્રશ્નપત્રો હશે એ આપણે યુટ્યુબ ચેનલ પર મૂકીશું જેથી તમને જે તે એકમ કસોટીમાં સારા માર્ક્સ મેળવી શકશો તો મિત્રો ચાલો વિડિયો સ્ટાર્ટ કરીએ તો મિત્રો આ આપણે વાત કરીશું તો મિત્રો આ એકમ કસોટી તમારે સ્કૂલમાં લેવાની રહેશે અને જે એકમ કસોટી લેશે એ તમારી બોર્ડ દ્વારા લેવામાં આવશે તો અહીંયા લખેલું છે કે તબક્કો એક અને તબક્કો બે એટલે કે તમારા ડિસેમ્બર માસમાં અને જાન્યુઆરી માસમાં બંને મહિનામાં એકમ કસોટી યોજાશે તો મિત્રો સૌ પ્રથમ તમારા જે પ્રશ્નપત્રો છે એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવશે ત્યારબાદ મિત્રો તમારે ડીઈઓના નોડેલ અધિકારી હશે એના પાસે તે એકમ કોષ્ટીની એમને ઈમેલ ઉપર મૂકવામાં આવશે ત્યારબાદ મિત્રો તમારે બંધ તમારા જે તે સંકુલ એસવીએસ દ્વારા તમારા શાળાના આચાર્યને મોકલશે તદઉપરાંત તમારે વિદ્યાર્થીઓને જે તે તારીખે એકમ કોસોટી રહેશે એ દિવસે પ્રશ્નપત્ર આપવામાં આવશે અને એકમ કોષોટી આપવાની રહેશે કેટલીક સૂચનાઓ આપેલી છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને વાંચી શકો છો આગળ જોઈ લઈએ આપણે તો એકમ કસોટીના આયોજન અને અમલીકરણ માટેની સૂચનાઓ છે એ પણ આપેલ છે એ અવશ્ય વાંચી લેવું તો મિત્રો સૌ પ્રથમ આપણી દ્વિતીય એકમ કસોટી જે ડિસેમ્બર માસમાં અને જાન્યુઆરી માસમાં લેવાની છે એ કઈ તારીખે લેવાની છે એ જોઈશું ત્યારબાદ કયા વિષયની લેવાની છે અને અભ્યાસક્રમ શું રહેશે એ પણ જોઈશું આપણે ધોરણ નવ ની વાત કરીએ તો ઓગણત્રીસ તારીખે તમારે સામાજિક વિજ્ઞાનની પ્રથમ એકમ કસોટી લેવાશે અને ત્રીસ તારીખે તમારે ગણિત વિષયની એકમ કસોટી લેવાશે આજ રીતે મિત્રો તબક્કા બે માં તમારે છ તારીખે ગુજરાતી પ્રથમ ભાષા હોય અથવા જે વિદ્યાર્થીઓની ગુજરાતી દ્વિતીય ભાષા હોય એને એકમ કસોટી લેવાની દેશે ત્યારબાદ મિત્રો સાત તારીખે તમારી વિજ્ઞાન અને ટેકનોલોજીની એકમ કસોટી લેવાની રહેશે તો સામાજિક વિજ્ઞાનનો અભ્યાસક્રમ આપણે જોઈએ તો ઓક્ટોબર અને નવેમ્બર માસનો જે અભ્યાસક્રમ છે એમાં તમારે ડિસેમ્બર માસની એકમ કસોટીમાં પૂછવામાં આવશે તો ઓક્ટોબર માસમાં તમારે પાંચમું ચેપ્ટર અને અગિયારમું ચેપ્ટર છે અને નવેમ્બર માસમાં સોળમું ચેપ્ટર છે તો આ ત્રણ ચેપ્ટરમાંથી તમારે એકમ કસોટી લેવાની રહેશે ત્યારબાદ મિત્રો તમારે વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી લેવાની છે એનું જોઈએ દસમું ચેપ્ટર અને પંદરમું ચેપ્ટર પૂછવામાં આવશે ગુજરાતી પ્રથમ ભાષાનો જે અભ્યાસક્રમ છે એમાં તમારે તેરમું ચેપ્ટર અને ચૌદમો ચેપ્ટર રહેશે આ ઉપરાંત લેખનમાં પદ્યાત ગ્રહણ અને લેખનમાં પત્ર લેખન રહેશે ગુજરાતી દ્વિતીય ભાષાની વાત કરીએ તો પ્રકરણ નંબર બાર તેર અને ચૌદ અને લેખનમાં તમારે નિબંધ અને વ્યાકરણ રહેશે વિશેષણ ગણિત વિષયમાં જોઈ લે તો સાતમું ચેપ્ટર રહેશે ત્રિકોણ અને અને અગિયારમો ચેપ્ટર રહેશે રચનાઓ તો મિત્રો ધોરણ નવ ના વિદ્યાર્થીઓ માટે આ અભ્યાસક્રમ રહેશે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ તમારી જે એકમ કસોટી છે એની પીડીએફ ફાઇલ છે અને જે ઉપયોગી જે પીડીએફ ફાઇલ્સ હોય એ આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશું તે લિંક ઉપર ક્લિક કરતાં જ તમે આ પીડીએફ આ ઉપરાંત તમારે જે એકમ કસોટી લેવાની છે એના પ્રશ્નપત્રો હોય અથવા પ્રેક્ટિસ પ્રશ્નપત્રો હોય એ પણ તમે ડાઉનલોડ કરી શકશો તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો લિંક ઉપર ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી શકશો આ વિડીયોમાં આટલું જ નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી વિડીયો જોવા આભાર